11 महीना थी चाली रहेल कोरोना महामारी बाद धीरे धीरे जनजीवन अने उद्योग व्यापार वेगवंता थया छे। त्यारे राजकोट मां सौराष्ट्र व्यापार उद्योग मंडल द्वारा 19 थी 21 मार्च दरमियान बिजनेस एक्जिबिशन नु आयोजन करवामां आवनार छे, जेमां 100 थी वधु विदेशी वेपारीओ उपस्थित रहेनार छे तथा राजकोट सहित सौराष्ट्र भरना वेपारीओ बिजनेस एक्जिबिशन मां भाग लेनार छे। આપણે જે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર મેળો કરીએ છીએ એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે આયોજન કરી રહ્યા છીએ અને 19, 20, 21 માર્ચ 3 દિવસ માટે એક્ઝિબિશન થશે અને 22 અને 23 બે દિવસ માટે ફેક્ટરી વિઝિટ્સનું આયોજન કરવામાં આવશે। અત્યારે આફ્રિકન દેશોમાંથી ખાસ કરીને લોકો આવી રહ્યા છે, લગભગ 20 થી 22 દેશમાંથી 65 ઉપરાંત ડેલિગેટ્સનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને બીજાના વિઝાની પ્રોસેસ ચાલે છે, એટલે લગભગ 100 ઉપર ફોરેન ડેલિગેટ્સ રાજકોટ આવી રહ્યા છે આ શોમાં। ખાસ કરીને અત્યારે વિદેશમાંથી જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચાઇનાથી માલ એ લોકોને ખરીદ નથી કરવો, એના વિકલ્પે ભારતમાંથી જ માલ એને જોઈએ છે અને એ એક ટેન્ડન્સી જે ડેવલપ થઈ રહી છે કે ભારત હવે મુખ્ય કેન્દ્ર નિકાસ માટેનું બની શકે એવી તક ઊભી થઈ છે। ત્યારે અમે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એના જે કાંઈ પ્રિકોશન્સ લેવા પડે એ ધ્યાનમાં રાખીને આ આયોજન કરવાનું એક પગલું ભર્યું છે કે કોરોના તો હવે આવી જ ગયો છે ને આપણી વચ્ચે રહેવાનો છે, તો કોરોનાના રોદણા ક્યાં સુધી રહેશું એ મહત્ત્વનો સવાલ છે। બીજું, મારા હિસાબે હું જે ઉદ્યોગો સાથે વિદેશના ડેલિગેશનો સાથે જે વાતચીત કરું છું એ મુજબ ભારત દેશ માટે નિકાસ વેપાર વધારવા માટેની એક ખૂબ જ મોટી અને ઉજ્જવળ તક ઊભી થઈ છે, એનો લાભ લેવા માટે અમે આ આયોજનને ખૂબ જ સાવચેતીપૂર્વક કરી રહ્યા છીએ। દર વર્ષે આપણે લગભગ 100 જેટલા સ્ટોલ આપણા એક્ઝિબિશનમાં હોય છે, એટલે ખાસ કરીને જે લોકો નિકાસ વેપારમાં રસ ધરાવતા હોય એવા લોકોને માટે આપણે વધારે આગ્રહ રાખતા હોઈએ છીએ, જેથી કરીને આપણું સૌરાષ્ટ્ર અને કચ્છની જે ઉત્પાદકતા છે એને વિશ્વ સ્તર સુધી પહોંચાડી શકાય। એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ, મેડિકલ ઇક્વિપમેન્ટ, હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ દવાઓ, બ્યુટી કેર, હેલ્થ કેર, કોસ્મેટિક્સ, કિચનવેર, બિલ્ડિંગ મટીરિયલ, સિરામિક, સેનેટરી વેર, આ બધી પ્રોડક્ટ માટે મોટા પ્રમાણમાં ઇન્ક્વાયરીઓ જનરેટ થઈ રહી છે, એટલે એનો લાભ કેમ લેવો એ જ અમે વિચારીએ છીએ અને જે લોકો ખરેખર એક્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે એ તમામને અમે આ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિનંતી પણ કરીએ છીએ। અત્યાર લગીમાં આપણે લગભગ 50 જેટલા સ્ટોલનું બુકિંગ થઈ ગયું છે અને 50 જેટલા સ્ટોલનું બુકિંગ બાકી છે જે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે। ખાસ કરીને કોરોનાની પરિસ્થિતિમાં માર્કેટિંગ માટે વિદેશ જવું અને એક્સપોર્ટ વ્યવસાય વધારવો એ થોડોક મુશ્કેલ થઈ જાય, માણસને ડર લાગે, ત્યારે સામેથી જ્યારે વિદેશના 100 ગ્રાહકો રાજકોટ આવતા હોય અને તમે જો રાજકોટમાં એક્ઝિબિશનમાં ભાગ લ્યો તો તમને એનો બેનિફિટ જે મળવો જોઈએ એના કરતાં ઘણો વધારે મળે, કારણ કે તમારા આંગણે ગ્રાહક આવે છે। આપણે ભૂતકાળમાં એવું એક ટાઇટલ બનાવેલું કે હટાણું કરવા વિદેશના લોકો સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે, કાઠિયાવાડી હટાણું કરવા આવે છે, તો એ પરિસ્થિતિ જે રિવર્સ પરિસ્થિતિ છે એનો લાભ હંમેશા વધારે મળતો હોય, કારણ કે ગ્રાહક રાજકોટ આવે, તમને મળે, તમારા ઉત્પાદનો જોવે, તમારી ફેક્ટરી જોવે, તમારી ઉત્પાદન પ્રક્રિયા જોવે, 5 દિવસ તમારી સાથે રહીએ, તો એના અનેક બેનિફિટ આપણને મળી શકે। ભવિષ્યમાં એ લાભ પણ મળે કે જ્યારે તમારે એના દેશમાં જવાનું થાય તો તમારે તમારા માટે ત્યાં એક મિત્ર તૈયાર હોય કે જે તમને વેલકમ કરે, તમારી વ્યવસ્થા કરી દે, તમને સંપર્ક કરાવી આપે, તો એ પણ તમને મોટો બેનિફિટ થાય। લગભગ 150થી વધારે કંપનીઓ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના આ શોના માધ્યમથી નિકાસ વેપાર પોતાનો વધારી શકે છે અથવા તો શરૂ કરી શકે છે અને છેલ્લા 6 વર્ષમાં આપણા થકી લગભગ 1000 કરોડ કરતાં વધારે રકમનો નિકાસ વેપાર વિકસ્યો છે।
ભૂતકાળમાં મારે જ્યારે ડીજીએફટી સાથે વાત થઈ ડાયરેક્ટર ફોરેન ટ્રેડ તો એમને પણ આશ્ચર્ય થયેલું કે જ્યારે આખા દેશમાં નિકાસ વેપારના આંકડાઓ નકારાત્મક હતા ત્યારે રાજકોટના આંકડાઓ હકારાત્મક હતા અને એના માટે એમનું એવું માનવું હતું કે ભાઈ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રયત્નો થકી આ સારું કામ થયું છે. સંસ્થા તરીકે હું એટલું જ કહીશ કે આ સંસ્થા સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના વિકાસ માટે જે પ્રયત્ન કરી રહી છે તેને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોએ વેપારીઓએ ખૂબ જ સહયોગ આપીને આવકારવું જોઈએ અને આ પ્રવૃત્તિ વધારે વિકાસ પામે એના માટે એ લોકોએ આગળ આવવું જોઈએ એવી મારી બધાને વિનંતી છે.